નમસ્કાર એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર આપ્યા બાદ રૂપાણી સરકારે ગઈકાલે રાજ્યમાં અનેક પ્રતિબંધો લગાવ્યા તો આજે સીએમ રૂપાણીએ આઠ મનપાના કમિશનરો સાથે રિવ્યુ બેઠક યોજી હતી આ બેઠકમાં સીએમ રૂપાણીએ કોરોના વાયરસની સમગ્ર પરિસ્થિતિ તથા સરકારી ખાનગી હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને ચર્ચા કરી હતી સાથે જ આ બેઠકમાં કોરોના વાયરસની ટેસ્ટિંગ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી જી હાર રિપોર્ટ અનુસાર આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં સાહીઠ ટકાથી વધુ કોરોનાના કેસ છે કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતત પ્રજાના હિતમાં અનેકવિધ પગલાં તેમજ નિર્ણય કરી રહી છે ત્યારે કોરોનાની થી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા આજે આ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્પોરેશનના ચૂંટાયેલ પદાધિકારીઓને તેમજ અધિકારીઓને મુખ્યમંત્રીએ ગાંધીનગરથી અનુરોધ કર્યો હતો આ દરમિયાન સીએમ રૂપાણીએ વધુમાં શું કહ્યું તે જણાવીશું પરંતુ એ પહેલાં જો તમે અમારો આ વીડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો જી હા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના આઠ મનપામાં કોરોનાની કામગીરીની સમીક્ષા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી આ દરમિયાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉન દરમિયાન હોસ્પિટલો સારવારની વ્યવસ્થા દવાઓ ડોક્ટર અને મેડિકલ સ્ટાફ તેમજ શ્રમિકોના અનેક પ્રશ્નો આપણી સામે આવ્યા હતા જ્યારે હાલ કોરોનાની બીજી લહેરમાં લોકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે તેના પર નિયંત્રણ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે નવા ચૂંટાયેલ પદાધિકારીઓ પ્રતિનિધિઓ માટે કોરોના કાળમાં સેવા કરવાની ઉત્તમ તક છે તે જવાબદારી આપણે નિભાવવાની છે ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે વિવિધ હોસ્પિટલોને મંજૂરી રેમડેસિવિર ઇન્જેક્શન વેક્સિનેશન તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરી છે તેમણે કહ્યું કે કોરોના સામે જંગ લડવા સખત પરિશ્રમ કરીને વિવિધ સંસ્થાઓ સમાજ સંતો અને સેવાભાવી લોકોને જોડવા પડશે તો રિપોર્ટ અનુસાર રૂપાણીએ રેમડેસિવિરને લઈને કહ્યું હતું કે ગુજરાતમાં મર્યાદિત કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે તેમ છતાં પણ આપણે અન્ય રાજ્યો એટલે કે આસામ અને મુંબઈ જેવા શહેરોમાંથી દૈનિક વીસ હજાર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ આપણે અત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન માટે સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોની પ્રાયોરિટી નક્કી કરવી પડશે જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકોને જો રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે એટલે બિનજરૂરી રેમડેસિવિરના ઉપયોગ ન કર દર્દી પ્રમાણ ચોરાણું ઉપર હોય તો હોમ આઇસોલેશનમાં રહેવું જોઈએ ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાત ટન હતી જે વધીને ટન સુધી પહોંચી છે એટલે સ્વાભાવિક રીતે ઓક્સિજનની માંગ વધી છે તેમને કહ્યું કે અગાઉ ગુજરાતમાં પચાસ હજાર કોરોના ટેસ્ટ કરાતા હતા જે આજે વધીને એક લાખ ત્રીસ કરવામાં આવ્યા છે ગુજરાતના મોટા શહેરોમાં સંજીવની રથ ધનવંતરી રથ અને એકસો ચાર હેલ્પલાઇનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે જે વિસ્તારમાં પાંચથી વધુ કોરોનાના કેસ આવે તે વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવે છે જેથી સંક્રમણને અટકાવી શકાય તો વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા ચોવીસ કલાકમાં અગિયાર કલાક કોરોના કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવે છે એટલે લોકો બિનજરૂરી બહાર ન નીકળે તે ખૂબ જરૂરી છે તેમણે મહાનગરપાલિકાઓના કમિશનરોને સૂચના આપી હતી કે પદાધિકારીઓ સાથે સમયાંતરે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા અવશ્ય કરવી જોઈએ જનભાગીદારી તથા એકબીજાના સહયોગથી જ સમસ્યાનો ઉકેલ લાવી શકાશે સાથે જ જે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા શહેરોમાં બેડની સુવિધા ઓક્સિજન વેન્ટીલેટર અને રેમડેસીવીર ઇન્જેકશન જેવી જરૂરી તમામ સુવિધાઓ વધારવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું આ ઉપરાંત મહાનગરોમાં પિસ્તાળીસ વર્ષથી વધુ વયના મહત્તમ લોકો રસી મુકાવે તે સુનિશ્ચિત કરવું પડશે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું આપણે કોરોનાથી ડર્યા વિના માસ્ક પહેરી સામાજિક અંતર રાખી સાવચેતી સાથે આગળ વધીશું તો આપણે ચોક્કસ ગુજરાતમાંથી કોરોનાને હરાવીશું તેવી મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરી આ વાત કરી હતી તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે કોરોના નિયંત્રણ માટે અનેક વિધ નવા નિર્ણયો કરવામાં આવ્યા છે તેનું સંપૂર્ણ પાલન થાય તે જોવાની જવાબદારી પણ આપણી એટલે કે ચૂંટાયેલ પ્રતિનિધિઓની છે ચૂંટાયેલ પ્રતિનિધિઓએ કોરોના કાળમાં પ્રજાની વચ્ચે રહીને સેવા કરવાનો પણ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો તમને જણાવી દે કે આ બેઠકમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ હાઉસિંગ વિભાગના સચિવ તેમજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ગાંધીનગર

વધુ અપડેટ માટે લોક સત્તા ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં